हेलो स्टूडेंट, गुड मॉर्निंग। अपने लास्ट लेक्चर में बात करी थी आरएच बी टेकर नी पांच सृष्टिओना वर्गीकरण नी पद्धति बराबर। तो आपने थोड़ू रिवीजन करी लिए कि आरएच बी टेकर कई कई पांच सृष्टिओना वर्गीकरण नी पद्धति आपने आपी थी। तो एमां टोटल पांच सृष्टि में पहली सृष्टि नु नाम छे मोनेरा सृष्टि, बीजी छे प्रोटिस्टा सृष्टि, त्रीजी हती फूग सृष्टि, चौथी वनस्पति सृष्टि अने पांचमी प्राणी सृष्टि। टोटल आरएच विटेकरे पांच सृष्टिओना वर्गीकरण नी पद्धति आपी हती। जे आपणे लास्ट लेक्चर में बात करी हती मोनेरा सृष्टि, प्रोटिस्टा सृष्टि, फूग सृष्टि, वनस्पति सृष्टि अने प्राणी सृष्टि, बराबर। हवे आपणे जोयुं छे के आरएच विटेकरे जे पांच सृष्टिओनुं वर्गीकरण आप्युं तो ते सजीवोना कया लक्षणोना आधारे आप्युं हतुं। तो तेमां टोटल पांच वस्तु जोवामां आवी हती के सजीव जे छे तेना कोषनो प्रकार केवो छे। कोषनो प्रकार मतलब जे कोषनी अंदर कोष केंद्र आवेलुं होय छे ते कोष केंद्रनी फरते जो कोष केंद्र पटल हाजर होय तो ते सुकोष केंद्रीय अने जो ए पटल गैरहाजर होय एटले कोष केंद्र पटल गैरहाजर होय तो ते आदि कोष केंद्रीय, बराबर। तो आदि कोष केंद्रीय छे सजीव के सुकोष केंद्रीय छे ते कोषना प्रकारना आधारे सजीवोनुं वर्गीकरण करवामां आव्युं। आ एक लक्षण ध्यान में राख्या बाद हवे बीजू लक्षण जोईए तो कोष दीवाल हाजर छे के नथी। कोष दीवाल हवे घणा सजीवो एवा होय छे के जेमना कोषोनी फरते कोष दीवाल गैरहाजर होय छे, बराबर। अने घणा सजीवो एवा होय छे के तेना कोषोनी फरते कोष दीवाल हाजर होय छे। तो એ હાજર હોય છે તો સેની સેની બનેલી હોય છે તે બધી સજીવોની વસ્તી સજીવોની બાબતો ધ્યાનમાં રાખી અને વર્ગીકૃત કરવામાં આવ્યું, બરાબર। ત્યારબાદ અમે વાત કરી આપણે થર્ડ, તો કોષ કેન્દ્ર પટલ હાજર છે કે ગેરહાજર એ પણ ધ્યાનમાં રાખવામાં આવશે। જે સજીવો આદિ કોષ કેન્દ્રીય હશે તે સજીવોના કોષોમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હશે અને જે સજીવો સુકોષ કેન્દ્રીય હશે તે તેના કોષોમાં કોષ કેન્દ્ર પટલ હાજર હશે, બરાબર। ત્યારબાદ ચોથી વસ્તુ જોઈએ આપણે દૈહિક આયોજન। જે સજીવ હોય છે તે સજીવનું દૈહિક આયોજન એટલે કે તેના શરીરનું દૈહિક આયોજન કેવું છે, ઘણા શરીરના દૈહિક આયોજનની વાત કરીએ તો તે કોષોનું જ બનેલું હોય છે, ઘણાનું પેશીઓનું બનેલું હોય છે, ઘણા સજીવોનું પેશી અને અંગનું બનેલું હોય છે। જ્યારે આપણે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિમાં પેશીનું પેશીઓ ભેગા મળી અંગનું નિર્માણ કરશે અને અંગ ભેગા મળી અને આપણા શરીરનું અંગ તંત્ર બનાવશે, બરાબર। અને પાંચમું છે પોષણનો પ્રકાર। જે તે સજીવ જે છે તે પોષણ માટે કોના પર આધારિત હોય છે, જો બીજા પર આધારિત હશે તો એ વિષમપોષી અને ખુદ પર આધાર રાખતા હશે તો તે સ્વયંપોષી। સ્વયંપોષી માત્ર એવા જ સજીવો હશે કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને પોતાનો ખોરાક બનાવતા હશે, બરાબર। તો આપણે આ જોયું હતું આરએચ બી ટેકરની પાંચ સૃષ્ટિઓના વર્ગીકરણની પદ્ધતિ। તો આજે આપણે લેક્ચરમાં જોવાનું છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ। ત્રિક્ષેત્રીય વર્ગીકરણની વાત કરીએ તો ટોટલ ત્રિક્ષેત્ર એટલે આપણને નામ પરથી આપણે મીનિંગ સમજાઈ ગયો છે કે ટોટલ ત્રણ ક્ષેત્રમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે એટલે કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ, બરાબર। તો હવે જોઈએ કે કયા કયા ત્રણ ક્ષેત્રમાં વર્ગીકૃત થયું છે। તો આપણે પહેલા વાત કરીએ મોનેરા, તો
મોને રાને ટોટલ બે ક્ષેત્રમાં વર્ગીકૃત કરવામાં આવે છે, પહેલું ક્ષેત્ર અને બીજું ક્ષેત્ર. ટોટલ કેટલા ક્ષેત્રની વાત છે? ત્રણ ક્ષેત્રની. એમાં મોનેરાના બે ક્ષેત્ર, હવે કેટલું એક ક્ષેત્ર વધ્યું? તો તે એક ક્ષેત્રમાં કોનો સમાવેશ થશે? યુકેરીયોટિકનો. સુકોષકેન્દ્રી અને ઇંગ્લિશમાં યુકેરીયોટિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે યુકેરીયોટિકનો મતલબ શું થાય છે? સુકોષકેન્દ્રી. બરાબર. તો બે ક્ષેત્ર કોના? મોનેરાના, અને એક ક્ષેત્ર યુકેરીયોટિકનો. તો આપણે પહેલા એ જોઈએ કે મોનેરાને કયા કયા બે ક્ષેત્રમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તો મોનેરામાં જે એના કોષની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે, તે કોષ દિવાલના આધારે વૈજ્ઞાનિકોએ મોનેરાને બે સૃષ્ટિમાં, સોરી બે ક્ષેત્રમાં વર્ગીકૃત કર્યા છે, જેમાં પહેલું છે યુ બેક્ટેરિયા અને બીજું છે આર્કી બેક્ટેરિયા. બરાબર. ટોટલ બે ક્ષેત્ર કયા કયા? યુ બેક્ટેરિયા અને આર્કી બેક્ટેરિયા. ત્યારબાદ હવે વાત કરીએ યુકેરીયોટિકની. તો યુકેરીયોટિક એક જ ક્ષેત્ર છે, પરંતુ તે આગળ જતા ટોટલ છ સૃષ્ટિમાં વિભાજિત થશે. બરાબર. ટોટલ કેટલી? હવે જે યુકેરીયોટિક છે તે આગળ જતા છ સૃષ્ટિના વર્ગીકરણમાં પરિણમે છે. ક્ષેત્ર એક જ હશે યુકેરીયોટિક, પણ તે આગળ જતા ટોટલ છ સૃષ્ટિના સૃષ્ટિમાં વર્ગીકરણમાં પરિણમશે. બરાબર. પરંતુ આપણે માત્ર અત્યારે પાંચ સૃષ્ટિના વર્ગીકરણની જ પદ્ધતિ જોવાની છે. આજે યુકેરીયોટિકની છ સૃષ ટિ છે તે તમારે આગળના વર્ગોમાં અભ્યાસ કરવામાં આવશે. બરાબર. તો આપણે હવે આપણે વાત કરીએ કે જ્યારે આરએચબી તે કરે તેના પાંચ સૃષ્ટિના વર્ગીકરણની પદ્ધતિ નથી આપી, એ પહેલા વૈજ્ઞાનિકોએ કેવી રીતે વર્ગીકરણ કર્યું હશે તો એની વાત કરીએ. ફરીથી જ્યારે આરએચબી તે કરે પોતાના પાંચ સૃષ્ટિના વર્ગીકરણની પદ્ધતિ નથી આપી, એ પહેલાના સમયની વાત છે કે ત્યારે વૈજ્ઞાનિકોએ સજીવોનું વર્ગીકરણ કેવી રીતે કર્યું હશે? તો તે સમયે ફૂગ, લીલ, બેક્ટેરિયા, દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી વનસ્પતિનું એક્ઝામ્પલ છે, દ્વિઅંગી વનસ્પતિને બે વર્ગોમાં વર્ગીકૃત કર્યું છે, મોસ અને લીવરવર્ટ. તો દ્વિઅંગીમાં મોસનો પણ સમાવેશ થશે. ત્યારબાદ ત્રિઅંગી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત બીજધારી વનસ્પતિ. આ બધા જે એક્ઝામ્પલ છે તેને વૈજ્ઞાનિકોએ શું કર્યું હતું? એક જ સમૂહમાં રાખ્યા હતા, જે સમૂહ છે વનસ્પતિ. ફરીથી શું કર્યું હતું? ફૂગને, લીલને, બેક્ટેરિયા, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિ અને અનાવૃત બીજધારી વનસ્પતિ છે. આ બધા જ એક્ઝામ્પલને વૈજ્ઞાનિકોએ શું કર્યું? એક જ સમૂહમાં રાખ્યા, વનસ્પતિના સમૂહ. હવે એવું કેમ કર્યું હશે કે ફૂગ અને લીલ આપણે જોયું હશે કે આ બધું અલગ છે, વનસ્પતિ પણ અલગ છે. તો તે સમયે વૈજ્ઞાનિકોએ શું જોયું હશે કે આ બધા એક્ઝામ્પલને એક જ સમૂહમાં રાખી દીધા? તો ત્યારે વૈજ્ઞાનિકોએ એક વસ્તુ ધ્યાનમાં રાખીને આ બધા એક્ઝામ્પલને એક સમૂહમાં રાખી દીધા. તો તેનું નામ છે કોષ દિવાલ. આપણે આરએચબી ટેકરના એક્ઝામ્પલમાં જોયું હતું કે ફૂગમાં, બેક્ટેરિયામાં અને વનસ્પતિઓમાં કોષ દિવાલ હાજર હોય છે. બરાબર. તો દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત અને અનાવૃત આ બધી જ વનસ્પતિ છે, તો તેમાં કોષ દિવાલ હાજર જ હશે. અને લીલમાં પણ કોષ દિવાલ હાજર જોવા મળે છે. તો આ એક જ વસ્તુ આમાં સિમિલર છે, જે છે કોષ દિવાલ. જે કોષ હોય છે તેની ફરતે શું આવેલું હોય છે? કોષ દિવાલ. અને આ કોષ દિવાલ બધા સજીવોમાં હાજર નથી હોતી.
बराबर। पर हमें आपने जो ये कि आ बधा जे एग्जांपल छे तेमा समानता एक ज छे परंतु तेमा घणा बधा डिफरेंट छे। तो आपने कया कया डिफरेंट छे तेनी वात करे तो पहलो तो आदि कोष्ठेंद्रिय अने सुकोष्ठेंद्रिय। वनस्पति माटे ने आपी दीधी वनस्पति। त्यार बाद आपणे जोईए सेकंड एग्जांपल।
बहुकोशीय सजीवों માટેની પ્રોટિસ્ટા સૃષ્ટિ નથી બરાબર તો પ્રોટિસ્ટામાં કઈ કઈ એક્ઝામ્પલ આવશે જોઈએ તો તેમાં ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ આવશે પ્રોટિસ્ટામાં ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ આ ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ નો પહેલા સમાવેશ વીલમાં કરવામાં આવતો હતો પરંતુ हमें तेने प्रोटिस्टा में एड करी दीदा छे એટલે ક્લેમિડો અને ક્લેમિડ સોરી ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ ને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવે છે ત્યારબાદ એકકોષીયનું પ્રોટિસ્ટા સૃષ્ટિનું બીજો એક્ઝામ્પલ જોઈએ તો અમીબા અને પેરામિશિયમ અમીબા અને પેરામિશિયમ ને પેલા પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકૃત કરવામાં આવતા હતા તેનું રીઝન એ હતું કે અમીબા અને પેરામિશિયમના કોષની ફરતે કોષ દિવાલ ગેરહાજર હતી જેથી અમીબા અને પેરામિશિયમને પ્રાણી સૃષ્ટિમાં કાઉન્ટ કરતા પરંતુ આ બંને એકકોષીય હોવાથી હવે અમીબાને અને પેરામિશિયમને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કાઉન્ટ કરવામાં આવે છે બરાબર ત્યારબાદ આપણે જોઈએ આદિકોષ કેન્દ્રીયનું એક્ઝામ્પલ તો વૈજ્ઞાનિકોએ શું કર્યું આદિકોષ કેન્દ્રીય માટેની એક અલગ સૃષ્ટિ બનાવી જેનું નામ આપ્યું મોનેરા સૃષ્ટિ બરાબર કઈ કઈ સૃષ્ટિ ટોટલ છે ફૂગ સૃષ્ટિ જોઈ વનસ્પતિ સૃષ્ટિ નામ આપ્યું ત્યારબાદ પ્રોટિસ્ટા અને ત્યારબાદ આદિકોષ કેન્દ્રીય માટે મોનેરા સૃષ્ટિનું નામ આપ્યું બરાબર તો આવી રીતે સૃષ્ટિઓના વર્ગીકરણ બાદ હવે આપણે બધી સૃષ્ટિઓને ડિટેલમાં જોવાની છે તો આપણે સેકન્ડ ચેપ્ટરમાં ટોટલ ત્રણ સૃષ્ટિઓને ડિટેલમાં જોવાની છે જેમાં પહેલી છે મોનેરા બીજી છે પ્રોટિસ્ટા અને ત્રીજી છે ફૂગ ત્રણ સૃષ્ટિને આપણે સેકન્ડ ચેપ્ટરમાં ડિટેલમાં જોવાની છે જ્યારે ચોથી સૃષ્ટિ વનસ્પતિ છે પાંચમી છે જે પ્રાણી સૃષ્ટિ છે તો વનસ્પતિ સૃષ્ટિને આપણે થર્ડ ચેપ્ટરમાં જોવાનું છે ડિટેલમાં અને પ્રાણી સૃષ્ટિને આપણે ફોર્થ ચેપ્ટરમાં ડિટેલમાં જોવાનું છે બરાબર તો આપણે ફરીથી રિવિઝન કરી લઈએ કે કેવી રીતે સૃષ્ટિઓને વર્ગીકૃત કરવામાં આવી હતી બરાબર તો પહેલા જોઈએ કે ફૂગ લીલ વનસ્પતિ સોરી બેક્ટેરિયા દ્વિઅંગી ત્રિઅંગી આવૃત અનાવૃત આ બધી વનસ્પતિઓને એક જ સમૂહમાં રાખી કયો સમૂહ વનસ્પતિ સમૂહ શું બધામાં સિમિલર હતું માત્ર એક જ કોષ વિભાગ જ્યારે ઘણી વસ્તુઓ તેમાં ભિન્ન હતી તો કઈ કઈ હતી આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય ને અલગ અલગ સમૂહમાં હોવા જોઈએ જ્યારે અહીંયા શું હતું એક જ સમૂહમાં એકકોષીય સજીવ બહુકોષીય સજીવ અલગ અલગ સમૂહમાં હોવા જોઈએ ત્યારે અહીંયા એક જ સમૂહ સ્વયંકોષી અને વિષમકોષી સજીવો અલગ અલગ સમૂહમાં હોવા જોઈએ અહીંયા એક જ સમૂહ બરાબર તો તેના આધારે વૈજ્ઞાનિકે શું કર્યું કે ફૂગની દિવાલ કાઇટિનની બનેલી હતી વનસ્પતિની સેલ્યુલોઝની તો તેના આધારે બે સૃષ્ટિ આપી દીધી ફૂગ માટેની ફૂગ સૃષ્ટિ વનસ્પતિ માટેની વનસ્પતિ સૃષ્ટિ ત્યારબાદ સેકન્ડ આપણે જોઈએ એકકોષીય અને બહુકોષીય માટે એકકોષીય માટેની સૃષ્ટિ આપી પ્રોટિસ્ટા ત્યારે એકકોષીયના એક્ઝામ્પલ જોઈએ તો ક્લોરેલા ક્લેમિડોમોનાસ બરાબર અને બીજા એક્ઝામ્પલ જોઈએ અમીબા અને પેરામિશિયમ અમીબા અને પેરામિશિયમ પ્રાણી સૃષ્ટિમાં કાઉન્ટ કરતા પરંતુ તે બંને એકકોષીય હોવાથી તેને પ્રોટિસ્ટામાં કાઉન્ટ કરવામાં આવે છે અને આદિકોષ કેન્દ્રીય માટેની એક અલગ સૃષ્ટિ બનાવી દીધી જેનું નામ આપ્યું મોનેરા સૃષ્ટિ બરાબર આ બધું જે વર્ગીકરણ છે તે એવું નથી કે ફિક્સ છે તે આગળ જતા બદલાઈ પણ શકે જો સજીવોમાં કે કોઈ લક્ષણોમાં પરિવર્તન થાય તો આ વર્ગીકરણમાં ચેન્જીસ આવી શકે છે